हेलो फ्रेंड्स, नमस्कार, गुड इवनिंग। अपने जो रहा है धोरण 10 की अंदर विज्ञान नु सेक्शन ए नु रिविजन जुदा जुदा वीडियोस अपने बनाया छे। आगळ अपने बे भाग जोई गया, साचो विकल्प पसंद करो तेना। त्यार पछी अपने बे भाग जोया, 10-10 प्रश्नों ना बे भाग, जेनी अंदर अपने जोई हती खाली जग्याओ। त्यार पछी अपने खरा खोटा नो पण एक विभाग जोयो छे अने માગ્યા મુજબ ઉત્તર આપો એનો પણ એક વિભાગ જોયો છે। તો આજે ખરા ખોટોનો બીજો વિભાગ આપણે જોઈ રહ્યા છીએ। મિત્રો, આ 24 પ્રશ્નો જે સેક્શન એમાં પૂછાય છે ને, એનો એક એક માર્ક ખૂબ જ અગત્યનો છે। કારણ કે 2-3-4 માર્કના પ્રશ્નો તમને આવડી જાય તેમાં તમારા માર્ક ન કપાય, પરંતુ પૂરી સંભાવના છે તમારા માર્ક જો કદાચ કપાય તો ક્યાં કપાય, સેક્શન એમાં। એટલા માટે ખૂબ જ ધ્યાન દઈને આ રિવિઝન કરજો। આ રિવિઝનનો રાઉન્ડ છે, તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 11, આગળ આપણે 10 પ્રશ્નો જોયા છે, ખરા અને ખોટા। આપણે આ કયો રાઉન્ડ જોઈ રહ્યા છીએ? આપણા રાઉન્ડનું નામ છે કે આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। તો અહીંયા પ્રશ્ન એ છે કે બહિર્ગોળ લેન્સ વડે માત્ર વાસ્તવિક પ્રતિબિંબ જ મળે, માત્ર વાસ્તવિક પ્રતિબિંબ મળે। કયા લેન્સની વાત થાય છે? બહિર્ગોળ લેન્સ। હવે બહિર્ગોળ લેન્સ વડે જો માત્ર વાસ્તવિક પ્રતિબિંબ જ મેળવી શકાય છે એવું કહે છે, તો મિત્રો આ વાત તમને સાચી લાગે છે? બિલકુલ નહીં। કારણ કે બહિર્ગોળ લેન્સ એ એવો લેન્સ છે જેનાથી વાસ્તવિક પ્રતિબિંબ પણ મળે, આભાસી પ્રતિબિંબ પણ મળે, નાનું પણ મળે, મોટું પણ મળે, ચત્તું પણ મળે, ઉલટું પણ મળે, સમજાય છે? વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ પણ મળે। એટલે બહિર્ગોળ લેન્સની અંદર ક્યારેય એવું ન કહી શકાય કે માત્ર વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, પરંતુ તેની અંદર જો વસ્તુને આપણે ઓ અને એફની વચ્ચે રાખો તો આભાસી પ્રતિબિંબ મળે છે, આપણે જાણીએ છીએ। માટે આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે, બરાબર। પણ અહીંયા એક નવો પ્રશ્ન હું તમને બતાવી દઉં કે આ જ પ્રશ્નની સાથે સાથે જો અહીંયા બહિર્ગોળ લેન્સને બદલે અંતર્ગોળ લેન્સ લખેલું હોય, તો અંતર્ગોળ લેન્સ વડે માત્ર વાસ્તવિકની જગ્યાએ આભાસી પ્રતિબિંબ લખ્યું હોય, કે અંતર્ગોળ લેન્સ વડે માત્ર આભાસી પ્રતિબિંબ જ મળે છે એમ જો કે, તો એ વાત કેવી છે? સાચી, આ ખરું છે। કારણ કે અંતર્ગોળ લેન્સ વડે માત્ર ને માત્ર આભાસી પ્રતિબિંબ જ મળે છે, ક્યારેય વાસ્તવિક મળતું નથી। અને બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક તો મળે જ છે, પણ આભાસી પણ મળે છે। એટલે એવું ન કહી શકાય બહિર્ગોળ લેન્સ માટે કે માત્ર વાસ્તવિક પ્રતિબિંબ મળે છે। ઓકે, અહીંયા બે પ્રશ્નો તમારા તૈયાર થઈ રહ્યા છે। બહિર્ગોળ લેન્સ વડે આભાસી અને વાસ્તવિક બંને પ્રતિબિંબ મળે, એટલે જો ખાલી વાસ્તવિક લખે તોય ખોટું, ખાલી આભાસી લખે તોય ખોટું, પણ જો અંતર્ગોળ લેન્સ લખ્યો હોય તો ખાલી આભાસી જ પ્રતિબિંબ મળે છે, એ સાચું વાક્ય છે, જો વાસ્તવિક લખ્યું હોય તો ખોટું। ઓકે, ક્લિયર? બીજો પ્રશ્ન, પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરતા ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે સમુદ્રના જળસ્તરમાં ભરતી અને ઓટ આવે છે। ખૂબ સાચી વાત છે મિત્રો। આપણી જે આજે આજે સૂર્ય છે, સૂર્યમંડળની અંદર સૂર્યની ફરતે આપણી પૃથ્વી તો ફરી જ રહી છે, બુધ ફરે છે, શુક્ર ફરે છે, પૃથ્વી ફરે છે, મંગળ ફરે છે, ગુરુ ફરે છે, આ બધા જ ગ્રહો આપણને ખબર છે। એમાં પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે, આ તો પૃથ્વીની આજુબાજુ કોણ ફરે છે? ચંદ્ર। તો આ પૃથ્વી છે, તો આ ચંદ્ર છે, તો ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે ને, ત્યારે આપણી પૃથ્વી ઉપર રહેલા દરિયાના જળસ્તરમાં ભરતી અને ઓટ આવે છે, એનું કારણ કોણ છે? ચંદ્રનું ગુરુત્વાકર્ષણ। ચંદ્રનું ગુરુત્વાકર્ષણ કેટલું છે ખબર છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં છઠ્ઠા ભાગનું છે। પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં કેટલામાં ભાગનું છે? છઠ્ઠા ભાગનું છે। અહીંયા જેટલું બળ ગુરુત્વાકર્ષણનું આપણને લાગે ને, એના કરતાં છઠ્ઠા ભાગનું ઓછું બળ ચંદ્ર ઉપર લાગે, પણ એમાં ગુરુત્વાકર્ષણ છે, એટલે ચંદ્ર આપણા પાણીને ખેંચે છે, ભરતી આવે છે। પૂનમની અને અમાસની ભરતી અને ઓટ આવે તે આપણને ખબર છે દરિયામાં, તો પૂનમ અને અમાસની દિવસ આવે છે એનું એનું એક કારણ કયું છે? તો કે ચંદ્રને કારણે આવે છે, એટલે આપણે કહી શકીએ કે પૂનમને અમાસની જે ભરતી અને ઓટ છે તે ચંદ્રને લીધે છે, તો આ વિધાન ખરું છે। આ વિધાન ખરું છે અથવા તો સાચું છે, આવું તમે લખી શકો। નેક્સ્ટ પ્રશ્ન, ડોબ્રેનરની એક ત્રિપોટીના સભ્યો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે। કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ SR અને બેરિયમ BA, આ એક ત્રિપુટી છે, તો આ વાત ખરી છે। કારણ કે જેવી રીતે એની લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની ત્રિપુટી છે, જેવી રીતે એની આયોડિન,
ब्रोमीन आयोडीन वगैरह एक त्रिपुटी है, एवज रीते अँ कैल्शियम स्ट्रोन्शियम और बेरियम एक त्रिपुटी है। त्रण चार त्रिपुटीओ है डोब्रेनरनी, अंदर आ त्रिपुटी आए थे एट याद रखा जेव है कि डोब्रेनरनी आ त्रिपुटी खरी है। कैल्शियम स्ट्रोन्शियम बेरियम, पची आ लिथियम सोडियम पोटेशियम क्लोरिन ब्रोमीन आयोडीन, क्लोरिन ब्रोमीन आयोडीन आपणे एनी त्रिपुटी गणवामां आवे छे। तो आ बधी डोब्रेनरनी त्रिपुटी छे। तो आ विधान खरू छे। ओके नेक्स्ट, डायनासोरमां पीछानो उपयोग ठंडा हवामान माटे अवाहक पड तरीके थयो हतो। હવે જો ડાયનોસોર છે તે આજે અસ્તિત્વ ધરાવતું નથી, પૂર્વ અસ્તિત્વ ધરાવતું પ્રાણી છે, આજે લુપ્ત થઈ ગયું છે, પણ ડાયનોસોરને પાંખ હતી અને ડાયનોસોરની જે પાંખના પીંછા હતા ને, ડાયનોસોરની આ જે પાંખ છે ને એના જે પીંછા હતા ને એ શા માટે હતા? ઉડવા માટે નહોતા, ઉડવા માટે નહોતા, પરંતુ અવાહક પડનું કામ કરતા હતા, એટલે ઠંડીથી રક્ષણ આપતા હતા, અવાહક પડનું કાર્ય કરતા હતા, ઉડવા માટે નહોતા, પરંતુ એ તેથી કહી શકાય કે ડાયનાસોર પછી પક્ષીઓ આવ્યા, તો પક્ષીઓ છે તે વિહંગ જાતિ છે અને ડાયનાસોર છે તે સરીસૃપ જાતિ છે। આ ડાયનાસોર કઈ જાતિનું પ્રાણી કહેવાય? સરીસૃપ જાતિ। તો એવું કહી શકાય કે સરીસૃપમાંથી વિહંગ જાતિ આવી હોવી જોઈએ, કારણ કે ડાયનાસોરમાં પીછા હતા તે અવાહક પડ તરીકે વપરાતા હતા, એ ઉડવા માટે નહોતા વપરાતા, પરંતુ પછી તે જ પાંખને પીછા પક્ષીઓ ઉડવા માટે એનો ઉપયોગ કરતા હતા। તો અહીંયા અવાહક પડ તરીકે થયો હતો, ઉડવા માટે નહીં, આ વાત ખરી છે। તો આ વિધાન ખરું છે। ઓકે ક્લિયર, નેક્સ્ટ, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે। એકદમ સાચું મેં તમને આગળ કીધું છે કે કાયમ ને કાયમ જો લેન્સ હોય કે અરીસો, લેન્સ હોય કે અરીસો, પણ જો અંતર્ગોળ હોય, ભલે લેન્સ હોય કે ભલે અરીસો હોય, પરંતુ તેની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી લેવામાં આવે? ઋણ। તેની કેન્દ્ર લંબાઈ કેવી લેવામાં આવે? ઋણ। અને જો બહિર્ગોળ હોય, જો બહિર્ગોળ શબ્દ આવે પછી ભલે લેન્સ હોય તો લેન્સ અને અરીસો હોય તો અરીસો, પરંતુ તેની કેન્દ્ર લંબાઈ કેવી લેવામાં આવે? ધન, અને અહીંયા લેવામાં આવે ઋણ। તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે, આ વિધાન ખરું છે, ઇટ ઇઝ રાઈટ। ઓકે નેક્સ્ટ, સૂર્ય અને અન્ય તારાઓમાં ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એ વિશાળ ઉર્જાનો સ્ત્રોત છે। આજે સૂર્ય સળગી રહ્યો છે, ધગધગી રહ્યો છે, અને સૂર્ય કરતાં હજાર અને લાખ ગણા મોટા મોટા તારાઓ આજે બ્રહ્માંડની અંદર તરી રહ્યા છે, અને એની અંદર પણ પ્રચંડ ઉર્જા છે, પ્રચંડ અગ્નિ છે। આ પ્રચંડ અગ્નિનું કારણ કઈ પ્રક્રિયા છે? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા। વિધાન એકદમ ખરું છે, આ વિધાન કેવું છે? ખરું। એમાં સતત ચાલતી રહેલી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, આપણો હાઇડ્રોજન બોમ્બ બનાવે છે ને, એ હાઇડ્રોજન બોમ્બ પણ આ જ પ્રક્રિયાથી બને છે। કયો બોમ્બ? હાઇડ્રોજન બોમ્બ। અને જે પરમાણુ બોમ્બ બને ને, આપણો પરમાણુ બોમ્બ, એ પરમાણુ બોમ્બ એ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાથી બને। કઈ પ્રક્રિયા? ન્યુક્લિયર વિખંડન। વિખંડન એટલે તોડવું અને સંલયન એટલે જોડવું। અહીંયા ન્યુક્લિયસ જોડાય એટલે કે સંલયન થાય અને ઉર્જા મળે છે, એને કહેવાય છે તાપ ન્યુક્લિયર સંલયન। તો આ વિધાન ખરું છે, ક્લિયર મિત્રો। નવો સવાલ, સોડિયમ એ લિથિયમ પછીનું આઠમું તત્વ છે। હવે તમે જુઓ, મેં તમને આગળ પણ 20 તત્વોના નામ કીધા હતા, હાઇડ્રોજન પછી હિલિયમ પછી લિથિયમ, બરાબર? હાઇડ્રોજન પછી હિલિયમ પછી લિથિયમ પછી બેરેલિયમ પછી બોરોન પછી કાર્બન પછી નાઇટ્રોજન પછી ઓક્સિજન પછી ફ્લોરિન પછી નિયોન પછી સોડિયમ પછી મેગ્નેશિયમ એલ્યુમિનિયમ, આવી રીતે આપણે આગળ વધીએ, સિલિકોન ફોસ્ફરસ સલ્ફર વગેરે। તો લિથિયમ પછીનું 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 આઠમું તત્વ છે। તો સોડિયમ એ લિથિયમ પછીનું આઠમું તત્વ છે, આ વિધાન ખરું છે। સમજાણું તમને? લિથિયમ પછીનું, તો લિથિયમ ક્યાં છે? અહીંયા। તો લિથિયમ પછી કોણ આવે? બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, પછી કોણ આવે? સોડિયમ। તો અહીંથી ગણો તમે કેટલામું તત્વ જાય લિથિયમ પછી, ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયું, સોડિયમ એ આઠમું તત્વ છે, ક્લિયર। સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, સાંભળજો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે આઠમું એટલે 11, એનો પરમાણુ ક્રમાંક 8 નહીં ગણતા, અને લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે,
एक कोनो हाइड्रोजन नो, बे कोनो हीलियम नो, त्रण कोनो लिथियम नो, समझाय? तो सोडियम लिथियम नो छे त्रण अने सोडियम नो छे अग्यार, अग्यार माथी त्रण बात करो तो पण जवाब आवशे आठ, एटले आठमु तत्व छे। ओके, तो आ विधान खरुं छे। नवो प्रश्न, पक्षीनी पांख अने कीटकनी पांख ए सममूलक अंगो छे। पक्षीनी पांख अने कीटकनी पांख ए सममूलक अंगो छे। मित्रों, अंगो बे प्रकारना, सममूलक अंगो पण होय, सरखामणी करो त्यारे सममूलक अंगो पण होय अथवा तो कार्य सदृश अंगो होय। आ બંનેમાં શું તફાવત તે સમજી લો। અહીંયા રચના સમાન પણ કાર્ય જુદું, કાર્ય જુદું। આમાં પક્ષી આવે, માનવ આવે, ચામાચીડિયો આવે, દેડકો આવે, આ બધા જ પક્ષી, માનવ, દેડકો, પછી માછલી આવે, આ બધા જ જે પ્રાણીઓ છે। હવે પક્ષી છે, પક્ષીનું માનવનું, પક્ષીના અગ્ર ઉપાંગો શું કરે? ઉડવાનું કામ કરે। માનવના અગ્ર ઉપાંગો શું કામ કરે? તે કામ કરે કોઈની સાથે કોઈ વસ્તુ બનાવવાનું, આપણા બે હાથ। દેડકો અગ્ર ઉપાંગનું કામ શું કરે? કૂદવાનું। માછલીના અગ્ર ઉપાંગો તરવાનું। તો બધાના કાર્ય જુદા જુદા છે, પરંતુ બધાની અંતસ્થ રચના, બધાની અંતસ્થ રચના કેવી છે? સમાન। એટલા માટે એને કેવા અંગો કહેવાય? સમમૂલક અંગો। આના ઉપરથી કહી શકાય કે આમના પૂર્વજ એક હોવા જોઈએ, આમના પૂર્વક એ પૂર્વજ એક હોવા જોઈએ। સમજાય છે? પણ કાર્ય સદૃશ અંગો એટલે શું? તો કે જેના કાર્ય સમાન છે પરંતુ રચના જુદી છે। તો કીટક અને પક્ષીમાં આવું થાય। પક્ષીની પાંખ એ અગ્ર ઉપાંગનું પાંખમાં થયેલું રૂપાંતર છે, પરંતુ કીટકની પાંખ એ શરીરની બહારથી ઉદ્ભવેલી છે। પક્ષીની પાંખ એ પક્ષીના અગ્ર ઉપાંગનું રૂપાંતર થયેલું છે, અને કીટકની પાંખ એ એકદમ જુદી રચના છે। એટલા માટે બંનેનું કાર્ય સમાન છે। બંનેનું કાર્ય સમાન શું છે? બંને ઉડવાનું કાર્ય કરે છે, પરંતુ બંનેની રચના, મેં હમણાં કહ્યું તેમ, બંનેની રચના જુદી છે, તેથી તેને કાર્ય સદૃશ અંગો કહેવાય। એટલા માટે આ વિધાન ખોટું છે। આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે પક્ષીની પાંખ અને કીટકની પાંખ એ સમમૂલક અંગો નથી। ઓકે, ક્લિયર? પાણી કરતા કેરોસીન વધારે ઘટ્ટ માધ્યમ છે, પ્રકાશીય ઘટ્ટ માધ્યમ। અહીંયા પ્રશ્ન કેવો હોવો જોઈએ? વધારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે। ઓકે, હવે તમે જુઓ, પાણી છે એમાં વેગ વધારે છે, કોનો? પ્રકાશનો, અને કેરોસીનમાં વેગ ઓછો છે। કેમ? પાણીનો વક્રીભવનાંક છે 1.33 અને કેરોસીનનો વક્રીભવનાંક છે 1.44 વક્રીભવનાંક। તો જેનો વક્રીભવનાંક વધુ તેમાં વેગ ઓછો, અને તે વધારે ઘટ્ટ કહેવાય, બરોબર? તો કેરોસીન વધારે ઘટ્ટ માધ્યમ છે, તો આ વિધાન ખરું છે, પાણી કરતાં કેરોસીન વધારે ઘટ્ટ માધ્યમ છે। ઓકે, ક્લિયર? સમજાય છે ને? નેક્સ્ટ, લાકડું અશ્મિ બળતણ છે, લાકડું અશ્મિ બળતણ છે। મિત્રો, આ વિધાન ખોટું છે, કારણ કે અશ્મિ બળતણ છે ને, અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય છે, પુનઃ અપ્રાપ્ય, જે જમીનમાંથી મળે છે। અને અશ્મિ બળતણ બોલે ત્યારે ત્રણ નામ તમારા મગજમાં સ્પષ્ટ હોવા જોઈએ। કયા કયા ત્રણ નામ? ખનીજ કોલસો, બીજું નામ ખનીજ તેલ, ખનીજ તેલ એટલે પેટ્રોલિયમ પણ એને કહેવાય, શું કહેવાય? પેટ્રોલિયમ। તો ખનીજ કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ, આ ત્રણ જ અશ્મિ બળતણ છે, આ સિવાયના એકેય પુનઃ અપ્રાપ્યમાં આવતા નથી। તો લાકડું તો પુનઃ પ્રાપ્ય છે, આજે વનસ્પતિ કપાઈ જાય તો ફરીથી ઉગાડી શકો છો, વારંવાર તમે મેળવી શકો છો, તો લાકડું એ અશ્મિ બળતણ છે, આ વિધાન ખોટું છે। અશ્મિ બળતણ કયા કયા? ખનીજ કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ। ઓકે, ક્લિયર? તો આ સરસ મજાના ખરા ખોટા આપણે જોયા મિત્રો। આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સરસ મજાનું રિવિઝન કરી રહ્યા છે, ધ્યાનપૂર્વક તમે આ રિવિઝન કરજો, અને ત્યાર પછી પણ આખા દિવસ દરમિયાન મિત્રો, હવે બહુ ઓછા દિવસ આપણી પાસે રહ્યા છે, વિચાર કરો, હવે આપણી પાસે 40 દિવસ પણ પૂરા રહ્યા નથી, એટલે એક એક મિનિટનો ઉપયોગ કરજો। બહાર જતા નહીં, બહાર જવામાં બહુ મોટો અત્યારે ખતરો પણ છે, કોરોના બધાને ભરખી રહ્યો છે। સુરતની અંદર શું, ગુજરાતની અંદર હોસ્પિટલમાં જગ્યા નથી, સુરતમાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કોઈ બેડ ખાલી નથી, સિવિલ અને સ્મીમેર પણ ફૂલ થઈ રહ્યા છે, માટે પોતાનું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને ઘરે બસ ખૂબ ઘરે રહેશો તો મહેનત થશે, આ રીતે રિવિઝન કરશો તો મને પણ ખૂબ આનંદ થશે, અને તમારો સારામાં સારો સ્કોર થશે। થેન્ક યુ, બાય બાય।